સામાન્ય રીતે કોઈ રોડની વચ્ચે શું હોઈ શકે? તમે કોઈ રોડની વચ્ચે કોઈ ઝાડ જોયું હશે, કોઈ મંદિર જોયું હશે, પણ શું તમે કોઈ નવા બનેલા રોડની વચ્ચે વીજપોલ જોયો છે? ચાલો બતાવીએ ગુજરાતના વિકાસનું એક એવું દ્રશ્ય કે જે જોઈને તમને પણ આશ્ચર્ય થઈ જશે. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની, કે જ્યાં જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ લેરકા અને ડોળાસા ગામ વચ્ચેનો માર્ગ બનાવી દેવામાં આવ્યો, પણ રોડની વચ્ચોવચ્ચ ઊભો રહેલો વીજપોલ કોઈ પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીને દેખાયો જ નહીં ને. રસ્તાની વચ્ચે રહેલા વીજપોલ જાણે અચલ હોય તે યથાવત રાખીને તેની બંને બાજુ રોડ બનાવી દેવામાં આવ્યો. આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તે માટે જવાબદાર કોણ? આ મામલે ગ્રામ પંચાયતનું કહેવું છે કે આ અમારા હસ્તકનું નથી, અને તેમ છતાં અમે આ બાબતે PGVCL માં રજૂઆત કરી ચૂક્યા છીએ. જોકે આ બાબતને લઈને PGVCL એ આરોપનો પોટલો એજન્સી પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું હતું કે એજન્સીએ કામ શરૂ કરતા પહેલાં કોઈને જાણ નથી કરી અને કામો એમની મેળે પૂર્ણ કરી દીધા છે. સરકારના પૈસાનો આવો વેડફાટ એ ખૂબ જ ગંભીર ગણી શકાય, પણ તેની સાથે એ બાબત પણ ગંભીર છે કે સરકારના લાખો રૂપિયા શું કોઈ નિર્દોષ જિંદગીના નુકસાન માટે ખર્ચ કરવામાં આવ્યા હતા? આવા પણ પ્રશ્નો અત્યારે તો ઉદ્ભવી રહ્યા છે. હાલ તો આ બધાની વચ્ચે આ વીજ પોલ મોતનો પોલ બનીને રસ્તાની વચ્ચોવચ ઊભો છે. ફારૂક કાઝી, ઉના.